લાઈવ ગાંધીનગરની ટીમ આજે આવી ગઈ છે ભાગ્યોદય જે છે સેક્ટર એકવીસની અંદર ભાગ્યોદય રેસ્ટોરન્ટ અમને ઘણા વર્ષોથી અમે જાણીએ છીએ અમે પોતે અહીંયા રેગ્યુલર કસ્ટમર છીએ અને આજે આ જે કોરોનાની ઇફેક્ટ આપણે જોઈએ છીએ બહુ બધા બહુ બધી સ્કૂલો બંધ થઈ ગઈ છે બહુ બધા સ્ટુડન્ટ્સ ગાંધીનગર અત્યારે જનરલી એજ્યુકેશન હબ કહેવાય છે જે લોકો અત્યારે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારીઓ કરવા માટે અહીંયા આવતા હોય છે અને બહુ બધા અહીંયા ઇન્સ્ટિટ્યૂટ છે તો હવે આપણે ચલો જાણીએ ભાગ્યોદયના એમ્પ્લોયથી કે એમને કેટલા એમના બિઝનેસમાં અસર પડી છે સાહેબ તમારું નામ શું છે સુખદેવસિંહ સુખદેવસિંહ તમને આ વસ્તુથી કંઈ અસર પડી છે હા અસર તો પડ્યો છે ઘણો બધો અસર પડ્યો છે એનાથી અમારે ઘરાકીમાં ફેર પડ્યો છે એને લીધે બહુ ડિફેક્ટ લાગે છે કે ભાઈ ઘરાક એને લીધે જ નથી આવતા હા એટલે અત્યારે એવું છે જનરલી કે લોકો બહાર જમવાનું ટાળે છે અને વિચારે છે કે ભાઈ બહાર જઈને ખોટું જમવું એની કરતાં બેટર છે ઘરે લોકો જમતા હોય છે અને વધારે લોકો જેમાં અહીંયા ખબર છે ગાંધીનગરના બહારની પબ્લિક વધારે છે તો કદાચ આના બી એક અસર હોઈ શકે તમને શું લાગે છે અને લીધે જ ટુરિસ્ટ આવતા હતા અમારા અક્ષરધામને નજીક છે એને ટ્યુરિસ્ટને લીધે ઘણો બધો ફેર પડી ગયો છે અત્યારે કોઈ ટુરિસ્ટ આવતો નથી બહારના કોઈ ગરાકી આવતી નથી ગાંધીનગરની અંદર જેમ તમને ખબર છે મહાત્મા મંદિર અને અક્ષરધામ બે ફેમસ પ્લેસ છે જ્યાં મેક્સિમમ લોકો આવતા હોય છે અને ભાગ્યદારી રેસ્ટોરન્ટ આપણે અક્ષરધામની નજીક છે તો ત્યાંથી વધારે લોકો અહીંયા આવતા હોય છે અને એ જ એક મોટો પ્રોબ્લેમ લાગે છે અત્યારે બહુ બધા બિઝનેસ ઠપ પડ્યા છે એમાંનું આ એક પણ એક છે लाइव गांधीनगर की टीम आई है अभी कृष्णा फास्ट फूड में चलो हम बात करते हैं उनके ऑनर से रमेश भाई से रमेश भाई आपको लगता है कोरोना की वजह से ये थोड़ा प्रॉब्लम चल रहा है जी जी बिल्कुल तीस से चालीस का फ़र्क पड़ा है जो पहले रहती थी गरा की इसके हिसाब से बिल्कुल तीस चालीस टक्का फर्क है अभी नहीं चल रहा है क्या मतलब कोरोना का बहुत ही चल रहा है वो वैसे आपको सबको पता है जैसे गुजरात के अंदर अभी एक भी केस पॉजिटिव नहीं है पर लोग डरते हैं इस चीज़ से और ये बहुत सही चीज़ है बाहर आना अगर ज़रूरत है तभी बाहर निकलना चाहिए इस टाइम पे हो सकता है कि हम सेफ है पर कोई और हमारे पास आ गए जिसको ये थोड़ा छोटा मोटा कोई प्रॉब्लम है तो ये आगे बढ़ सकता है स्प्रेड हो सकता है वायरस जैसे कृष्णा की बात करें तो कृष्णा रेस्टोरेंट के अंदर बहुत कुछ कई बार हम लोग भी आ चुके हैं हम तो यहाँ पे बर्थडे पार्टी भी मनाते हैं पर आज हम खुद आने से डरते हैं हम खुद बाहर नहीं खाते हैं तो उसके बारे में सर जी जी बिल्कुल बस वही इसी का ही उसी मैं आपको पहले ही बताया और अभी भी बता रहा हूँ कि कम से कम तीस से चालीस टक्का कहना मतलब धंधे के अंदर डिपेंस पड़ा है कोरोना के हिसाब से जो कि लॉस बिल्कुल लॉस चल रहा है धंधा और लोगों को व्यय है जो कि अभी तक तो इतना अपना गुजरात के अंदर तो है नहीं और भी लोगों के अंदर व्यय है कि भाई बाहर का खाएंगे क्या कुछ हो जाएगा या कुछ चलो सही बात है और वैसे देखने आपके बिज़नेस के लिए देखने जाए तो बहुत अच्छी बात नहीं है पर जी जी लोगों के लिए बहुत सही बात है कि वो वायरस स्प्रेड होने से रोक रहे कि वो खुद समझ रहे कि हमें बाहर नहीं निकलना चाहिए ये बोलना चाहूँगा लोगों को कि इतना नहीं डरना चाहिए और जाना भी चाहिए सब कुछ करना चाहिए कहना थैंक यू थैंक यू वेरी मच सर લાઈવ ગાંધીની ડ્રીમ અત્યારે આવી ચૂકી છે ફ્રેન્કી સ્ટેશન સેક્ટર એકવીસની અંદર જ્યાં આપણે જાણીશું કે અત્યારે કોરોના વાયરસની ઇફેક્ટ એ લોકોને કેટલી છે જેમ લોકો અત્યારે ડરે છે બહાર જમવા આવવાના માટે તો જેના જણાવશો તમારું બિઝનેસ રિલેટેડ હા ફેંકડેશરમાંથી હું બોલું હા ફેંકડેશરમાં અત્યારે હા કોઈ ઘડાકી જ નથી અને બહુ મંદી છે કોરોના વાયરસના કારણે કોઈ બજારમાં કોઈ માર્કેટમાં કોઈ દેખાતું જ નથી લોકો બહાર નીકળવાથી ડરે છે આ ડરે છે કોઈ આવતું કોઈ માર્કેટમાં કોઈ ચકલું નથી પડકતું અને આ જેમ અત્યારે સ્કૂલ કોલેજો બધી બંધ થઈ છે જેમ અત્યારે સિનેમા ઘર બંધ થયા છે તો એના લીધે તમારે કોઈ એના લીધે બહુ બહુ અસર છે તો જેમ તમે જોયું અત્યારે ફ્રેન્કી સ્ટેશનની અંદર બી આ પ્રોબ્લેમ છે તો સેક્ટર એકવીસ ગાંધીનગરની અંદર જેટલી જગ્યાએ અમે ફર્યા છીએ ત્યાં લગભગ લોકોને આ વસ્તુની અસર થઈ છે આમ આપણે જોતા હોઈએ છીએ વોટ્સઅપની અંદર બહુ બધા રમૂજી મેસેજો ફરતા હોય છે કે આવું ના થાય આ નહીં હોય તેવું નહીં હોય પણ જ્યારે એકચ્યુઅલ માર્કેટની અંદર આવીએ ત્યારે ખબર પડે છે ને આ લોકો ડરે છે અને લોકો બહાર નીકળવાનું ટાળે છે અત્યારે થેન્ક યુ